મિત્રો, સ્વાગત છે મારી ચેનલ રૂપલ અમેઝિંગ વર્લ્ડમાં. તો આજે આપણે બનાવીશું દાળ ફ્રાય અને જીરા રાઈસ. તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને ઘરે સરળતાથી બની જાય છે. જો તમે આ રીતે બધી જ ટિપ્સ ફોલો કરીને દાળ ફ્રાય અને જીરા રાઈસ બનાવશો તો એકદમ રેસ્ટોરન્ટ જેવા જ બનશે. તો શરૂ કરીએ આજની રેસીપી. એક બાઉલ બાસમતી રાઈસ, 2 ટીસ્પૂન તુવેર દાળ, 2 ટીસ્પૂન મગ દાળ, 2 ટીસ્પૂન મસૂર દાળ, 2 ટીસ્પૂન ચણા દાળ, થોડા લીલા ધાણા, 2 નંગ મીડિયમ સાઈઝના કાંદા, 1 નંગ ટમેટું, 1/2 બાઉલ દેશી ઘી, 2 સ્પૂન ખાંડ, 1/4 સ્પૂન હળદર, 3 સ્પૂન જીરું, 1/2 સ્પૂન લાલ મરચું પાવડર, 1/2 સ્પૂન દાળ ફ્રાય મસાલો, મીઠું સ્વાદ અનુસાર, 1 નંગ લીંબુ, 1 સ્પૂન આદુ પેસ્ટ, 1 સ્પૂન મરચી પેસ્ટ, 1/4 સ્પૂન રાઈ, ચપટી હિંગ, 1 નંગ બાદિયા, 1 ઇંચ તજ, 3 નંગ લવિંગ, 2 થી 3 નંગ લાલ મરચા, 6 થી 7 નંગ મીઠા લીમડાના પાન, 7 થી 8 કળી લસણ બારીક કાપેલી. તો મેં અહીં બાસમતી લાંબા રાઈસ લીધા છે, જેને ધોઈને 2 કલાક પહેલા પલાળી દીધા હતા. તો રાઈસ ને બાફવા મૂકી દઈએ. તો મેં 3 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. તો પાણી ગરમ થઈ ગયું છે તો તેમાં પલાળેલા રાઈસ નાખીશું. અને તેમાં 1 સ્પૂન જેટલું મીઠું, થોડો લીંબુનો રસ અને 1 સ્પૂન જેટલું તેલ નાખીશું. અને રાઈસ ને બફાવા દેશો. રાઈસ બફાય ત્યાં સુધીમાં દાળ ને ધોઈ લઈએ. તો 1 બાઉલ માં તુવેર દાળ, મસૂર દાળ, મગ દાળ અને ચણા દાળ બધી જ દાળ ને મિક્સ કરી લઈએ. તો દાળ માં પાણી નાખીને ધોઈ લઈએ. આવી રીતે 2 થી 3 વાર પાણી બદલીને ધોઈ લેશું. તો રાઈસ ને જોઈ લઈએ કે તે બફાઈ ગયા છે કે નહીં. તો રાઈસ બફાઈ ગયા છે તો તેને કાણાવાળી જારમાં પાણી નિતારી લેશું. જો રાઈસ વધારે બફાઈ જાય તો ઉપર ઠંડુ પાણી નાખવું. તો હવે દાળને બાફી લઈએ. તો મેં કુકરમાં 1 ગ્લાસથી થોડું વધારે પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. તો પાણી ગરમ થઈ ગયું છે તો તેમાં બધી જ દાળ નાખીશું અને ઢાંકણ બંધ કરીને 2 થી 3 વિસલ આવે ત્યાં સુધી બાફીશું અને 1 વિસલ આવે ત્યાં સુધી ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું અને પછી ગેસની ફ્લેમ સ્લો કરી દેશો. તો 2 થી 3 વિસલ આવી ગઈ છે તો ગેસ બંધ કરી દઈએ. હવે રાઈસમાં વઘાર કરી લઈએ. તો તેમાં 1 સ્પૂન દેશી ઘી નાખીશું. ઘીને ગરમ થવા દેશો. ઘી ગરમ થઈ ગયું છે તો તેમાં 2 સ્પૂન જેટલું આખું જીરું નાખીશું. બધું જ જીરું ફૂલી ગયું છે. તો તેને રાઈસ માં નાખીશું અને મિક્સ કરી લઈએ. તો રાઈસ તૈયાર થઈ ગયા છે. તો દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે. તો તેમાં 1.5 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને મિક્સ કરી લેશું. તો 1 કડાઈમાં 2 સ્પૂન ઘી નાખીશું. ઘી ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ સ્લો કરી દઈએ અને તેમાં રાઈ, હિંગ, જીરું, બાદિયા,
તજ, લવિંગ, લાલ મરચા, મીઠા લીમડાના પાન, બારીક કાપેલું લસણ, મરચી, આદું નાખીને મિક્સ કરી લઈએ. મિક્સ થઈ જાય એટલે તેમાં કાંદા, કાંદાની ગ્રેવી નથી કરવાની, તેને ખમણીમાં ખમણી લેવાના છે અને 2 મિનિટ સુધી કાંદાને સાતળતા રહેશો. બે મિનિટ થઈ ગઈ છે તો તેમાં ખમણેલા ટમેટા નાખીશું. કાંદાની જેમ જ ટમેટાને પણ ખમણી લેવાના છે અને 2 મિનિટ સુધી હલાવતા રહેશું. 2 મિનિટ થઈ ગઈ છે તો તેમાં મસાલા એડ કરી દઈએ. હળદર 1 સ્પૂન, દાળ ફ્રાય મસાલો, મીઠું સ્વાદ અનુસાર, 1/4 સ્પૂન લાલ મરચું પાવડર નાખીને તેને મિક્સ કરી લઈએ. હવે તેમાં દાળ એડ કરી દઈએ. તો દાળ ઘટ લાગે છે તો તેમાં 1/2 ગ્લાસ જેટલું પાણી નાખીશું. 2 સ્પૂન ખાંડ અને તેમાં લીંબુ નીચોવી લેશું. અને દાળને ઉકળવા દેશું. તો દાળ ઉકળી ગઈ છે તો દાળને ઉપરથી વઘાર કરીશું. તો 1 સ્પૂન દેશી ઘી ગરમ કરવા મૂકીશું અને દાળમાં લીલા ધાણા નાખીશું અને મિક્સ કરી લઈએ. ઘી ગરમ થઈ ગયું છે તો તેમાં જીરું, લીમડી, લાલ મરચું, થોડું લસણ, અને લાલ મરચું પાવડર નાખીને ગેસ બંધ કરી દેશું અને તરત જ દાળ ઉપર વઘાર નાખીશું જેથી કરીને લાલ મરચું પાવડર બળી ન જાય. તો આ દાળ ફ્રાય અને જીરા રાઈસ તૈયાર થઈ ગયા છે. તો તમે પણ તમારી ઘરે આ રેસીપી બનાવીને મને કોમેન્ટમાં જણાવશો કે તમને આ રેસીપી કેવી લાગી. મિત્રો, વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી મારા નવા વિડીયોની સૂચના તમને મળતી રહે. તો ફરીથી મળશું નવી રેસીપી સાથે. આભાર.